वेलकम दोस्तों, तुम्हारा बधानुं स्वागत छे लेक्चर नंबर 38 यूनिट 7। आपणे लास्ट लेक्चर में फॉस्फरसना अपर रूपो एटले एलोट्रॉप्स भण्या हता अने आजे भणवानुं छे फॉस्फरसनुं एक अगत्यनुं संयोजन फॉस्फीन वायु एटले PH3। आपणे आना जेवुं ज एक वायुनुं सूत्र भण्या छे एमोनिया NH3। एनुं नाम एमोनिया हतुं, एना जेवुं आ सूत्र छे PH3 अने एनुं नाम छे फॉस्फीन वायु। विद्यार्थी मित्रों, फॉस्फीन वायुनी बनावट, गुणधर्मो अने उपयोगो। सौथी पहेला एनी बनावट प्रयोगशाळामां कैल्शियम फॉस्फाइड एटले एनुं सूत्र छे Ca3P2। तमारे जो संयोजकता सेट करवी होय तो कैल्शियम प्लस टू अने फॉस्फरस माइनस थ्री, एटले प्लस टू वाला त्रण अने माइनस टू माइनस थ्री वाला बे, ए रीतना बेलेंस थशे। एनुं नाम मैं कॉमन लखी दीधुं छे बंने प्रक्रियाओ माटे कैल्शियम फॉस्फाइड। हवे एनी एक वार पाणी साथे प्रक्रिया अने बीजी वार HCl साथे प्रक्रिया करीशुं। जो पानी साथे प्रक्रिया करीशुं तो कैल्शियम हाइड्रोक्साइड बनशे अने HCl साथे प्रक्रिया करीशुं तो CaCl2 एटले कैल्शियम क्लोराइड बनशे। बेलेंस करवा जाइए तो अहींया कैल्शियम 3 छे त्यां 3 राखीशुं, अहींया पण कैल्शियम 3 छे त्यां पण 3 राखीशुं, एटले अहींया 3 टाइम्स मूकी દઈશું, अहींया पण 3 टाइम्स मूकी દઈશું। अहींया तमने एवो विचार आवशे कि आवुं शा माटे करवानुं, तो अहीं ऑक्सीजन की संख्या थशे 2 * 6। अहीं 6 ऑक्सीजन लेवा माटे मारे पानी नी आगळ 6 मूकवा पड़शे। एवी ज रीतना अहीं क्लोरीन की संख्या थशे 3 * 2 = 6, एटले HCl पण 6 लेवा पड़शे। एवुं करवा जता अहीं हाइड्रोजन 6 * 2 बार थया, એમાંથી 3 * 2 = 6 હાઇડ્રોજન આવી ગયા છે, તો અહીંયા PH3 કમ્પલસરી બનાવવાનો છે ફોસ્ફીન વાયુ। અહીંયા પણ PH3 જ બનાવવાનો છે, પણ અહીંયા ફોસ્ફરસ 2 છે મિત્રો, એટલે આપણે અહીંયા ટ્વાઇસ લખીશું અને અહીંયા પણ ટ્વાઇસ લખીશું। તમે જોઈ શકો છો કે ફોસ્ફરસ સંતુલિત થઈ ગયા, हाइड्रोजन पण संतुलित થઈ ગયા, કેલ્શિયમ પણ સંતુલિત છે, તો કેલ્શિયમ ફોસ્ફાઇડ જેવા સંયોજનમાં પાણી ઉમેરીને અથવા HCl ઉમેરીને તમે ફોસ્ફીન વાયુ મેળવી શકો છો। પરંતુ મિત્રો, આ ફોસ્ફીન વાયુ ખૂબ જ ઝેરી છે, સડેલી માછલી જેવો દુર્ગંધ મારે છે, એટલા માટે આ બનાવતી વખતે કાળજી રાખીશું કે પ્રયોગશાળામાં જ્યારે આ વાયુ બનતો હોય ત્યારે આપણા નાકથી મોઢાથી આ વાયુ દૂર હોવો જોઈએ, એટલે કે આપણે ગેસ માસ્ક ચોક્કસ લગાવી દઈશું જેથી આપણા પર એની ઝેરી અસર ન થાય। એક બીજી રીત છે મિત્રો, જે તમે પાછલી આગળના લેક્ચરમાં P4 ની પ્રક્રિયામાં જ ભણી ગયા છો, એને NaOH સાથે જલીય દ્રાવણમાં પ્રક્રિયા કરાવતા પણ વાતાવરણ નિષ્ક્રિય રાખીશું, એટલે કે ઓક્સિજનનું નહીં કાર્બન ડાયોક્સાઇડનું, તો એમાંથી બનવાનો છે, તમને યાદ જ હશે PH3 એટલે ફોસ્ફીન વાયુ પ્લસ NaH2PO2 એટલે સોડિયમ હાઇપોફોસ્ફાઇટ, અને એના અણુ 3 જ બનશે કારણ કે Na3 છે। એવું કરવા જતા ફોસ્ફરસ 3 થઈ જશે અને 3 ને 4, તો અહીંયા P4 થઈ ગયો છે। ઓક્સિજન 3 ને 3 = 6, તો અહીંયા 3 * 2 = 6, હાઇડ્રોજન પણ સંતુલિત, સોડિયમ પણ સંતુલિત, તો આમ પૂરેપૂરું સંતુલિત સમીકરણ બન્યું છે। આપણો ટાર્ગેટ કયો વાયુ મેળવવાનું હતું? ફોસ્ફીન વાયુ। વિદ્યાર્થી મિત્રો, ચોથી પ્રક્રિયા થોડી અલગ છે। ચોથી પ્રક્રિયા ફોસ્ફીન વાયુની બનાવટ નથી, પણ બનેલો ફોસ્ફીન વાયુ અશુદ્ધ હોય છે, એટલે એની સાથે કેટલાક બીજા સંયોજનો પણ હાજર હોઈ શકે, તો એને શુદ્ધ બનાવવા
HI साथे प्रक्रिया कराओ तो H plus अने I minus H plus अहीं हमलो करशे एटले NPH 4 plus बनशे आनु नाम फॉस्फोनियम अने I minus एनी साथे जोड़ाता आयोडाइड तो आ जे संयोजन बन्यु छे एनु नाम छे फॉस्फोनियम आयोडाइड शु नाम थशे एनु फॉस्फोनियम आयोडाइड एनी KOH जेवा बेज साथे प्रक्रिया करता K plus अने OH minus तो K plus I minus साथे जोड़ाता KI बनशे અહીંયા થી એક H+ અને અહીં થી OH- પાણી નો છૂટો પડશે અને આપણે જેની રાહ જોઈ રહ્યા હતા તે અતિ શુદ્ધ સ્વરૂપે ફોસ્ફીન વાયુ આપણને મળશે તો પહેલી ત્રણ પ્રક્રિયાઓ ફોસ્ફીનની બનાવટ છે અને ચોથી પ્રક્રિયા એ ફોસ્ફીન વાયુનું શુદ્ધિકરણ છે મિત્રો આ હતી ફોસ્ફીન વાયુની બનાવટ હવે એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો અને ત્યારબાદ એના ઉપયોગ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે ફોસ્ફીન વાયુના ભૌતિક ગુણધર્મો એવા છે કે આ વાયુ સડેલી માછલી જેવી દુર્ગંધ ધરાવે છે રંગવિહીન છે એનો રંગ નથી હોતો પણ અત્યંત ઝેરી વાયુ છે એનાથી મૃત્યુ પણ થઈ શકે જો વધુ પ્રમાણ હોય તો પાણીમાં અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય છે એટલે પાણીમાં વધુ ઓગળતો નથી બહુ ઓછો ઓગળે છે વળી આપણે જાણીએ છીએ HNO3 ક્લોરીન વાયુ બ્રોમિન વાયુ વગેરે ઓક્સિડેશન કરતા છે એટલે આ બધા ઓક્સિડેશન કરતાની જો બાષ્પ હોય અને એના સંપર્કમાં ફોસ્ફીન વાયુની બાષ્પ આવે તો એ બે વચ્ચે પ્રક્રિયા વિસ્ફોટક બને છે એટલે કે એક્સપ્લોઝિવ રિએક્શન થાય છે અને એ ફૂટે છે આ એક જોરદાર વાત છે કે ફોસ્ફીન વાયુ વિસ્ફોટક પણ બની શકે વળી જો અલ્પ પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય એવો ફોસ્ફીન વાયુ એની ઉપર પ્રકાશ પડે તો થોડાક સમય પછી ફોસ્ફીન વાયુનું રૂપાંતર લાલ ફોસ્ફરસમાં થાય છે અને સાથે H2 ગેસ એટલે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે પણ આ પ્રક્રિયા ખૂબ ધીમી હોય છે અને પ્રકાશની હાજરીમાં થાય આ પ્રક્રિયા ખડકો માટે થતી પ્રક્રિયા છે એટલે એ સામાન્યતઃ લેબોરેટરીમાં આપણે કરતા નથી ચલો એના રાસાયણિક ગુણધર્મો એટલે કેમિકલ રિએક્શન્સ કોની કોની સાથે કેવી કેવી પ્રક્રિયા આપે છે જોઈ લઈએ ફોસ્ફીન વાયુ કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા આપે ફોસ્ફીન વાયુ મર્ક્યુરી ક્લોરાઇડ સાથે પ્રક્રિયા આપે પહેલા બે પ્રક્રિયાઓ જોઈએ જો CuSO4 સાથે પ્રક્રિયા થાય તો Cu3P2 બને એટલે કોપર ફોસ્ફાઇડ જો કોપરના ત્રણ પરમાણુ હોય તો અહીંયા 3 ટાઈમ્સ મૂકી દઈશું જો ફોસ્ફરસ 2 હોય તો અહીંયા 2 ટાઈમ્સ મૂકી દઈશું હાઇડ્રોજન થઈ ગયા 2 તારી 6 એટલે આમાંથી બનાવીશું H2SO4 બટ 3 ટાઈમ્સ તો 3 2 6 હાઇડ્રોજન થશે અને SO4 3 થઈ ગયા છે ત્યાં 3 આવી ગયા બેલેન્સ થઈ ગયું ચાલો અહીંયા શું કરીશું કે ફોસ્ફીન 2 લઈશું કેમ કે ત્યાં P2 છે HgCl2 3 જ લઈશું કેમ કે ત્યાં Hg3 છે પણ એવું કરવા જતાં હાઇડ્રોજન 3 2 6 એટલે 6 ટાઈમ્સ HCl બનાવીશું આપ જોઈ શકો છો મિત્રો Cl પણ 3 2 6 બેલેન્સ થઈ ગયું તમે વિચારતા હશો કે સાહેબે સાવ સલ્લી પ્રક્રિયા અહીંયા કેમ લખી છે ત્રીજા નંબરે અમને ખબર જ છે કે PH3 ની HBr સાથે પ્રક્રિયા કરીએ તો H+ હોય Br- હોય તો PH4+ બને Br- બને મિત્રો PH3 ફોસ્ફીન નિર્બળ બેઝ છે એવું બતાવવા માટે આ પ્રક્રિયા એસિડ સાથે કરી છે જે એસિડ સાથે પ્રક્રિયા કરે તે બેઝ હોય આવી સેમ પ્રક્રિયા આપણે એમોનિયામાં એટલે NH3માં પણ જોઈ હતી તો આ જે સંયોજન બન્યું એનું નામ ફોસ્ફોનિયમ બ્રોમાઇડ છે કયો બ્રોમાઇડ છે ફોસ્ફોનિયમ બ્રોમાઇડ એટલે આ બે વચ્ચે થતી પ્રક્રિયા એમાં ફોસ્ફીન વાયુ નિર્બળ બેઝ તરીકે વર્તે છે તો મિત્રો ત્રણે ગુણધર્મો ત્રણ ચાર ગુણધર્મો ભૌતિક
त्रणेय गुणधर्मो रासायनिक छे। मारे तमने हवे छेल्लो टॉपिक उपयोगो पर फोकस करवा छे। केटलाक नवा शब्दो छे मित्रो, अने ए तमने समझावामां मने बहु इंटरेस्ट छे। सौथी पहेलो शब्द छे हॉर्न सिग्नल। हॉर्न सिग्नल शू छे? के एक वायु भरेलो घोड़ो, एमां कयो वायु भरवानो छे? फॉस्फिन। એનું હવાની હાજરીમાં દહન થશે અને એ દહન થતા સ્પાર્ક થશે, ફાયર થશે, અને જ્યારે અંધારામાં સદીઓ પહેલા જહાજ દૂરથી આવતું ત્યારે દિશા ભટકી ના જાય અને કિનારા સુધી, બંદર સુધી પ્રોપર પહોંચી શકે એટલા માટે દરિયા કિનારા પાસે આવા ફોસ્ફીન વાયુનું દહન કરવું, અને દહન કરવાથી જે સિગ્નલ્સ એટલે ફાયર ક્રિએટ થાય એ જહાજને ગાઈડ કરતા હતા, અને એનું નામ હતું હોર્ન સિગ્નલ્સ। આ જૂની પદ્ધતિ છે, હાલ આપણે આ પદ્ધતિનો યુઝ ખાસ કરતા નથી। વળી કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડ આ બંનેના મિશ્રણને એક પ્લાસ્ટિકના ગોળામાં ભરી એમાં કાણું પાડવામાં આવે છે। જેમ જેમ સમુદ્રનું પાણી એટલે કે ભેજ અને હવા આમાંથી અંદર પ્રવેશે, તેમ તેમ ફોસ્ફીન વાયુ ક્રિએટ થાય અને સ્પાર્ક થતા રહે, અને લાંબો સમય સુધી થતા આવા સ્પાર્ક એ કેટલાય જહાજો માટે સિગ્નલનું કામ કરી શકે છે। તો આ હોર્ન સિગ્નલ સમુદ્રમાં જ ઉપયોગી છે, અને એ આ રીતના પણ સીધું ફોસ્ફીનનું દહન કરીને પણ કરી શકાય, અને આ બંનેને એક પાત્રમાં નાખી એના કાણું પાડી સમુદ્રમાં આ રીતના પણ હોર્ન સિગ્નલ ક્રિએટ કરી શકાય। ત્યાર પછી એક નવો શબ્દ છે ધુમ્ર પડદા, સ્મોક સ્ક્રીન્સ। તમને વિચાર આવે કે સાહેબ ફોસ્ફીન ઝેરી વાયુ છે, એનાથી મૃત્યુ થઈ શકે, એની ઝેરી અસર થઈ શકે, તો એનાથી ધુમ્ર પડદા કેવી રીતના બની શકે? વોટ ઇઝ સ્મોક સ્ક્રીન્સ? આનો ઉપયોગ ડિફેન્સ ક્ષેત્રમાં થાય છે, કે જ્યારે કોઈ દેશો વચ્ચે યુદ્ધ ચાલતું હોય, કોઈ સૈન્યની ટુકડી યુદ્ધમાં ભાગ લઈ રહી હોય, ત્યારે આ ધુમ્ર પડદા ઉત્પન્ન કરવામાં આવે છે, સ્મોક સ્ક્રીન્સ। એટલે એવા સંયોજનો કે જેના દહનથી ફોસ્ફીન વાયુ ઉત્પન્ન થાય, તે ફોસ્ફીન વાયુ ઉત્પન્ન કરતા પદાર્થો એક પાત્રમાં ભરી અને એને બોમ્બ જેવું સ્વરૂપ આપી અને ફેંકવામાં આવે છે, અને ત્યાંથી જે તે ટુકડીના સૈનિકો ભાગી જતા હોય છે અને જે ફોસ્ફીન વાયુ ઉત્પન્ન થતો હોય છે એ જે તે વિસ્તારમાં એક પ્રકારનું ધુમ્મસ ઉત્પન્ન કરે છે, ધુમાળો ઉત્પન્ન કરે છે, અને સામેવાળા સૈનિકોની ટુકડી આ ધુમાળામાંથી પસાર થતા ગભરાય છે, કારણ કે એમને માસ્ક પહેર્યું હોતું નથી। જો માસ્ક ન પહેર્યું હોય તો આ ધુમાળાને પસાર કરતા તેઓ બેહોશ થઈ શકે છે, કાં તો ઝેરી અસરથી તેમને નુકસાન થઈ શકે છે, અને એટલા માટે આ ધુમાળામાંથી તેઓ પસાર થઈ શકતા નથી, અને ત્યાં સુધીમાં જે ટુકડીએ પલાયન થવાનું હોય છે એ ટુકડી પલાયન થઈ જતી હોય છે। મારો કહેવાનો મતલબ એવો છે કે આ એક ડિફેન્સ ટેકનિક છે, ધુમ્ર પડદા, સ્મોક સ્ક્રીન, એ પણ ખૂબ જ અગત્યની બાબત છે। મિત્રો, ત્રણ ગુણમાં પૂછી શકાય એવી નાની સરળ થિયરી, ફોસ્ફીન વાયુની બનાવટ, ગુણધર્મો અને એના ઉપયોગો। તમે એક વસ્તુ પણ યાદ રાખી શકો છો કે આમાંથી ઓછામાં ઓછા 12-15 એમસીક્યુ ક્રિએટ થઈ શકે, અને એમસીક્યુ માટે પણ આ અગત્યનો ટોપિક છે। આ ચેપ્ટરમાં એમસીક્યુ માટે પણ એટલી બધી વેરાયટી રહેશે, અને નાની મોટી થિયરી માટે પણ ખૂબ જ વેરાયટી રહેશે। તો મિત્રો, ખૂબ જ પાક્કી તૈયારી કરજો, ખૂબ જ સારી તૈયારી કરજો, આવા ચેપ્ટર્સ વાંચવાના ચેપ્ટર્સ છે, એટલે પાછળથી આપણને આવા ચેપ્ટરનો લોડ ના રહે, અને એક્ઝામ્સમાં એક એક વાર વાંચીને જ આપણે આ ચેપ્ટરની સારામાં સારી તૈયારી પૂરી કરી શકીએ, રિવિઝન કરી શકીએ, અને પરીક્ષામાં એનું ખૂબ સારું વર્ણન કરી શકીએ, અથવા એમસીક્યુ ફેસ કરી શકીએ એવી તૈયારી રાખજો। હવે આપણે 39th લેક્ચરમાં એટલે 39મા લેક્ચરમાં આગળ ફોસ્ફરસના વિવિધ સંયોજનોનો અભ્યાસ કરીશું। તૈયારી કરતા રહો, સ્ટે હેપી, સ્ટે
स्टे होम। थैंक यू वेरी मच।